नमस्कार बाळ मित्रों, आपनी चैनल केविनी क्लास में आपनो हार्दिक स्वागत छे। मित्रों आज बात करीशुं जुलाई 2020 करे शीखीए धोरण एक प्रवृत्ति 1-5। मित्रों संपूर्ण समझ साथ एक वक्त आ वीडियो जरूर थी जुओ। जो तमने अमारो वीडियो गमे तो लाइक करो, शेर करो और सब्सक्राइब करवानो भूलता नहीं। तो मित्रों प्रवृत्ति एक आपणे अहीं फुग्गानुं बाळगीत ते जोवानुं छे। मित्रों तमारी सामग्री जोशे जे तमारा हाथमां स्मार्टफोन रहेलो छे ते। तो मित्रों तमारा हाथमां जे स्मार्टफोन छे तेने आ QR कोडथी ऑनलाइन स्कैन करो। तमे स्कैन करशो एटले फुग्गानुं जे बाळगीत छे ते तमने अहीं सांभळवा मळशे। तो मित्रों सरस मजानुं बाळगीत छे, चालो हुं तमने एक बाळगीत संभळावी दऊं जे फुग्गानुं बाळगीत छे। बने कबूतर फुग्गा माथी चक्को, फुग्गा माथी बने कबूतर फुग्गा माथी चक्को, फुग्गा माथी बनतो जो करे नी माते टक्को, फुग्गा माथी बनतो जो करे नी माते टक्को। दोरी साथे बांधो तो अधर अधर जाए, दोरी साथे बांधो तो अधर अधर जाए, ए बाई 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 में तो फुग्गो पाळेल छे। કોઈ પાળે કુરકુરીઓને કોઈ પાળે ગાય, એ ભાઈ 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 મેં તો ફૂકો પાળેલ છે। લાકડી ઉપર બાંધો તો મારી સાયકલ સ્કૂટર થાય, લાકડી ઉપર બાંધો તો મારી સાયકલ સ્કૂટર થાય, કિસ્સામાં મૂકું તો જાનો માનો સૂઈ જાય, કિસ્સામાં મૂકું તો જાનો માનો સૂઈ જાય, રે ભાઈ 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 મેં તો ફૂકો પાળેલ છે। કોઈ પાળે કુરકુરીઓને કોઈ પાળે ગાય, હે ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે। તો મિત્રો આપણે અહીંયા સરસ મજાનું ફુગ્ગાનું બાળગીત સાંભળ્યું છે, તમે પણ અહીંયા સ્કેન કરીને બાળગીત સાંભળી શકો છો। મિત્રો પ્રવૃત્તિ 2 જોઈશું, તોરણ બનાવીએ, સરસ મજાની પ્રવૃત્તિ છે। તમારે સામગ્રી શું જોઈશે? તો પેપર જોઈશે, તમારે અહીંયા દોરો છે, કાતર, કાપડ જોઈશે અને અહીંયા ગુંદર છે, જે સામગ્રી તમારે અહીંયા જોઈશે। મિત્રો હવે સૌપ્રથમ એક છાપો લઈ તેમાંથી લંબચોરસ કે ત્રિકોણ આકારના 10 પતાકા કાપવાના છે અને તેને એક બાજુ વાળી દેવી જેથી બાળકને તોરણ બનાવવામાં સરળતા રહે। હવે મિત્રો તમારે આવા 10 પતાકા ત્રિકોણ આકારમાં કાપવાના છે। પછી પતાકા કાપીને તમારે જે આ રીતે ગુંદર લગાવવાની છે અને તેને વાળી નાખવાનું છે મિત્રો, અને ગુંદરથી જે દોરામાં બાંધી દેવાનું છે વાળી, અને પછી તમારે આ રીતે તમે તોરણ બનાવી શકશો જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે મિત્રો। અને પછી તમારે તમારા ઘરના જે દરવાજો ત્યાં તમે પણ આ તોરણ લગાવી શકો છો। તો સરસ મજાનું આ તોરણ તમે અહીંયા બનાવી શકશો મિત્રો। અહીંયા એક QR કોડ પણ આપેલો છે, જે તમારા હાથમાં જે સ્માર્ટફોન રહેલો છે તેને તેના દ્વારા તમે અહીંયા સ્કેન કરીને તે એક વિડીયો આપેલો છે તે તમે અહીંયા જોઈ શકો છો બરાબર, અને તેવો જ તમે તોરણ પણ અહીંયા બનાવી શકો છો મિત્રો। હવે મિત્રો આગળ જોઈશું તફાવત શોધો। અહીંયા મિત્રો કૂતરો આપેલો છે, હવે આની અંદર તફાવત રહેલો છે જે તમારે શોધવાનો છે। અહીંયા એક કૂતરો છે અને એક કૂતરો અહીંયા છે, હવે હું તમને એક તફાવત શોધીને આપું છું, તમારે બીજા તફાવત 4 શોધવાના છે। અહીં બે ખાનામાં સરસ સરખા દેખાતા એવા 3-3 ચિત્રો આપેલા છે જેની અંદર તફાવત રહેલા છે જે તમે શોધશો। એ મિત્રો પહેલો કૂતરો છે, તેમાં અહીંયા જીભ નાની બારી કાઢેલી છે પણ થોડી છે, અને જ્યારે બીજા ચિત્રમાં જીભ વધારે કાઢેલી છે। હવે મિત્રો તમારે બીજા તફાવત શોધવાના છે, એવી જ રીતે બીજા ચિત્રમાં પણ તફાવત રહેલા છે, તમે સરસ મજાના જે ચિત્રો છે એમાં તફાવત શોધીને લખી શકો છો, અંદર ગોળ રાઉન્ડ કરવાના છે મિત્રો। હવે મિત્રો જોઈશું પ્રવૃત્તિ 4 રસ્તો શોધો। હવે તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ, બાળકની નીચે આપેલી ભૂલભુલામણીમાં રસ્તો શોધવાનો કહો, બાળકને સમજાવો કે જ્યાં રસ્તો બંધ હોય ત્યાં આગળ ન જઈ શકાય, જો રસ્તો બંધ થાય તો જ્યાં રસ્તો હોય તે દિશામાં જવાય,
થોડા પ્રયત્નો પછી તેને રસ્તા શોધવાની ફાવટ આવી જશે। આ પ્રવૃત્તિથી બાળકને જુદી જુદી સંભાવના શોધવાની ટેવ પડવાની શરૂઆત થઈ જશે। હવે મિત્રો અહીંયા રસ્તો શોધવાનો છે। મિત્રો તમે આ ચિત્ર જોઈ જ રહ્યા છો, હવે આ રસ્તો કઈ રીતે શોધીએ ચાલો આપણે અહીંયા જોઈશું। મિત્રો તો મિત્રો અહીંયા તમારે શરૂઆત કરવાની છે અને જ્યાં આ રીતે તમારે નીકળવાનું છે, જ્યાં રસ્તો મળતો હોય ત્યાંથી તમારે નીકળી જવાનું છે, બરાબર। તો સરસ મજા જો અહીંયાથી હું નીકળી ગયો છે, તે જ રીતે તમારે જે અહીંયા ત્રિકોણ આપેલો છે તો આ ત્રિકોણની અંદર પણ તમારે રસ્તો બતાવવાનો છે અને જ્યાં અહીંયાથી પ્રવેશ કરવાનો છે અને અહીંયા જ તમારે જવાનું છે। તો સરસ મજાની ભૂલ ભૂલાવણીની રમત છે, તમે મિત્રો રસ્તો શોધી શકો છો। તો બીજા આની અંદર પણ તમારે આ બિબલું છે તો એને પોતાના ઘર સુધી પહોંચાડવાનું છે, બરાબર, તમે પહોંચાડી શકશો। અહીંયા એક બકરી છે, હવે બકરીને ઘાસ ખાવું છે, બરાબર, તો તમે ઘાસ સુધી અહીંયા પહોંચાડી શકશો। અહીંયા મિત્રો બે રસ્તા આપેલા છે બકરીને જવા માટે, અહીંયાથી પણ તમે પ્રવેશ કરી શકો છો અને અહીંયાથી પણ પ્રવેશ કરી શકો છો। એવી રીતે તમે અહીંયાથી પ્રવેશ કરશો તો તમને જો રસ્તો મળે તો બરાબર છે, ન મળે તો અહીંયા બંધ થઈ જાય છે, તો તમારે અહીંયા જવાની જરૂર નથી, તો આપણે આ રસ્તાથી નીકળવાનું છે, બરાબર। અને અહીંયા પણ રસ્તો બંધ છે તો આ રસ્તેથી તમે ધીમે ધીમે જશો તો મળી જશે। ધારો કે આ બકરીને અહીંયાથી જવું છે તો સીધો જ રસ્તો છે, જો અહીંયાથી હું નીકળું છું તો આ રીતે એને આપણે ઘાસ સુધી પહોંચાડવાનું છે, જો અહીંયા મેં પહોંચાડી દીધું તેના ઘાસ સુધી, ઓકે। તો આ રીતે તમારે પણ ભૂલ ભૂલામણીની જે રમત છે તેને તમારે અહીંયા શોધવાની છે અને મજા માણવાની છે। તો આ હતી ચોથી પ્રવૃત્તિ મિત્રો। આગળ જોઈશું અંકરંગ પૂર્ણિ પ્રવૃત્તિ નંબર 5 છે। હવે તમારે સામગ્રીની જરૂર પડશે મીણિયા કલર। અહીં આપેલા અંકમાં બાળકને રંગ પૂરવા કહો, સાથે સાથે અંકની ઓળખ કરાવો કે આ 1 છે, આ 2 છે, આમ 5 છે, બરાબર, 3 છે, 4 છે, 5 છે, એ રીતે અહીંથી આપણે બાળકની 1-5 અંકની ઓળખ કરાવીશું। હવે મિત્રો અહીંયા જો આપેલા છે અંકો આપેલા છે તમે જોઈ જ રહ્યા છો, બરાબર, કે આ 2 છે, તો 2ની અંદર તમારે કલર પૂરવાનો છે, ગમે તે પૂરી શકો છો। ધારો કે અહીંયા આ રીતે કલર પૂરી દેવાનો છે, ઓકે, અહીંયા આખો નહીં પૂરા પણ જેટલો પૂરા એટલો હું પ્રયત્ન કરું છું। એ રીતે તમારે આખાની ચિત્રની અંદર એટલે કે જેટલા 2 છે તેમાં રંગ પૂરવાનો છે, બરાબર, તો એ રીતે તમે રંગ પૂરી શકો છો, ઓકે મિત્રો। તો એ રીતે તમે 1, 2, 3, 4, 5 દરેક અંકની અંદર રંગ સરસ મજાના પૂરવાના છે અને તમે 1-5 અંકની ઓળખ પણ મેળવી શકો છો। તો મિત્રો સરસ મજાને આપણે 1-5 સુધી પ્રવૃત્તિ જોઈ, તો આવી જ રીતે બીજી પ્રવૃત્તિઓ જોવા માટે અમારી ચેનલ કેવિની ક્લાસની અંદર જઈ પ્લેલિસ્ટમાં જઈને તમે મેળવી શકો છો બીજી પણ પ્રવૃત્તિઓ, અને બીજી પણ પ્રવૃત્તિઓ મૂકી દેવામાં આવી છે, તો સરસ મજાની પ્રવૃત્તિઓને તમે જોઈ શકો છો। જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।